ને જણાવી દઈએ કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન 3 દિવસે આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે અમદાવાદના પૂર્વ તરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે બંને મુખ્યમંત્રીઓ શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં ગુજરાતના આપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે તેઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. હવે તેઓ અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલ અને બાપુનગરમાં ભવ્ય રોડ શો યોજાશે. દિલ્હી અને પંજાબમાં ભવ્ય જીત હાંસલ કર્યા બાદ હવે ગુજરાત પર આમ આદમીની નજર કેમ, તે અંગે વિગતવાર જણાવીએ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધીમે ધીમે વ્યાપ વધી રહ્યો છે. કારણ કે ગુજરાતમાં જ્યારે 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે તમામ 6 કોર્પોરેશન અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરામાં ભાજપનો કેસરિયો લહેરાયો હતો. આ ચૂંટણીમાં સૌથી આશ્ચર્યજનક પરિણામ સુરતનું રહ્યું હતું, કારણ કે તેમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો અને આમ આદમી પાર્ટીએ 27 બેઠકોની જીત મેળવી હતી અને અમદાવાદમાં કોંગ્રેસની બેઠકોમાં ગાબડું પડી ગયું હતું અને 4 સીટો જીતી હતી. ત્યારે હવે આ વખતે સુરત બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં સફળતા મેળવવા માટે આમ આદમી પાર્ટીએ પૂર્વ તૈયારી કરી લીધી છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષથી આમ આદમી પાર્ટી તૈયારી કરી રહી છે. મહત્વનું છે કે અત્યાર સુધી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં સુરત સિવાય સફળતા મળી નથી. આથી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં રાજનીતિ માટે જમીન શોધી રહ્યા છે. દિલ્હી અને પંજાબની સરકાર નિર્ણય મારફતે ગુજરાત મોડેલનો જવાબ આમ આદમી પાર્ટી રણનીતિ બનાવી રહી છે. આમ આદમી પાર્ટીના વિશ્વસનીય સૂત્રો જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટી પંજાબના શાનદાર જીત બાદ હવે ગુજરાતમાં ભાજપ સરકાર સામે મજબૂતાઈથી લડવાની રણનીતિ બનાવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટીએ તનતોડ મહેનત કરશે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી દ્વારા નક્કી કરાયેલ સંભવિત કાર્યક્રમ મુજબ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદના પૂર્વ વિસ્તાર આજે ભવ્ય રોડ શો કરશે. વહેલી ચૂંટણી થવાની શક્યતાઓ વચ્ચે ગુજરાતમાં હવે બરોબર ચૂંટણી માહોલ જામી રહ્યો છે, કારણ કે કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલાં બીજેપીના પણ નેતા ગુજરાતના પ્રવાસે હતા અને આજે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન એ પણ નેતાઓ 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ વીજળીની સમસ્યા, પોલીસ ગ્રેડ પ્લે, બેરોજગારી મુદ્દે અને ખેડૂતોને સમયસર વીજળી મળી રહે તે માટેના આક્રમક મુદ્દા ઉઠાવી રહ્યા છે. પંજાબમાં મેળવેલી જીતને ગુજરાતમાં મોટી ઉજવણી કરવામાં આવી છે. દિલ્હી બાદ હવે પંજાબ મોડેલની આમ આદમી પાર્ટીના નેતાઓ મુખે સતત ચર્ચા ચાલી રહી છે. એ માટે સોશિયલ મીડિયા પર દિલ્હી અને પંજાબના સરકારના નિર્ણયો સતત પ્રચલિત થઈ રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અંગે મનીષ સિસોદિયાએ પણ સરકારને પડકાર ફેરવ્યો છે. કોંગ્રેસના કેટલાક નેતાઓને સંપર્ક કરીને તેઓને પક્ષમાં લાવવા માટે આમ આદમી પાર્ટી પ્રયાસ કરી રહી છે. બીટીપી સાથે સંગઠન કરીને આદિવાસી મત પરોક્ષ રીતે મેળવવા માટે આમ આદમી પાર્ટી રણનીતિ ઘડી રહી છે. આમ આદમી પાર્ટીની આવી તનતોડ મહેનત બાદ શું આમ આદમી પાર્ટી બીજેપીને ટક્કર આપી શકશે કે નહીં?